નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમયના અંતરાળ બાદ ફરીથી આપણે ઓનલાઈન ક્લાસમાં ભેગા થયા છીએ. આજનો આપણો વિષય છે એ યુનિટ નંબર 10નું ફંક્શન છે, ટોકિંગ અબાઉટ ટાઈમ, સમય કે સમયની ક્રિયા વિશેની જે વાતચીત કરવી હોય તેના માટે આ ફંક્શન વપરાતું હોય છે. મિત્રો, આજના ક્લાસથી આપણે એક નવી પદ્ધતિથી શિક્ષણ લેવાનું શરૂ કરી રહ્યા છીએ, જેમાં હું પેન ટેબ્લેટનો ઉપયોગ કરીશ અને તેના દ્વારા આપણે શિક્ષણ લઈશું. તો સૌ વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને? તો શરૂઆત કરીએ છીએ. ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે કે સમય વિશે વાતચીત કરવી. સમય કે સમયની ક્રિયા વિશે વાતચીત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. હવે જનરલી આ ફંક્શન કઈ ક્રિયા માટે વપરાય તો કે હજી હમણાં જ કે થોડી ક્ષણો પૂર્વે, આ બાબત ધ્યાન રાખજો, થયેલી અને વર્તમાન સાથે સંકળાયેલી જે ક્રિયાનું વર્ણન કરવા માટે. હવે પ્રશ્ન એમ થાય કે થોડા સમય પહેલાં પૂર્ણ થયેલી ક્રિયા કેવી હોય અને એની અસર અત્યારે વર્તમાનમાં ચાલુ હોય? તો આ ફંક્શનમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉલ્લેખ કરેલ છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. હવે તમે ટેન્સ એટલે કે કાળની સમજ તો મેળવી લીધી જ છે. પૂર્ણ કાળની અંદર જનરલી વાક્યરચના કેવી હોય છે કે એની અંદર હેવ, હેઝ અને ભૂતકૃદંતનો ઉપયોગ થતો હોય છે. તો આ રચનામાં કેટલાક એડવર્બ્સ પણ વપરાતા હોય છે. એડવર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણ. આગળ આપણે તેનો અભ્યાસ કર્યો છે. એડવર્બ્સની ડેફિનેશન જો આપીએ તો એની ડેફિનેશન આ પ્રમાણે થાય છે, ધ વર્ડ વિચ ક્વોલિફાઈઝ વિચ એડ સમ મોર ઇન્ફોર્મેશન અબાઉટ ધ વર્બ ઇટ ઇઝ કોલ્ડ એડવર્બ્સ. એનો અર્થ થાય છે કે જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરતો હોય છે કે ક્રિયાપદના વિશે કંઈક વધુ માહિતી આપતો હોય તો તેને એડવર્બ્સ કહેવામાં આવે છે. તો આ કાળની અંદર પણ એડવર્બ્સ વપરાતા હોય છે. કયા કયા એડવર્બ્સ છે? તો પહેલું આવે છે જસ્ટ. જસ્ટનો મતલબ શું થતો હોય છે? હમણાં જ, એટલે કે હમણાં જ ક્રિયા થયેલી છે એવો ઉલ્લેખ કરવા માટે જસ્ટનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેવ જસ્ટ સ્ટાર્ટેડ ધીસ ક્લાસ. એવી રીતે બીજો શબ્દ છે ઓલરેડી. ઓલરેડી એટલે કે અગાઉથી અથવા ક્યારથી. આઈ હેવ ઓલરેડી ફિનિશ માય હોમવર્ક. એવી રીતે ત્રીજો શબ્દ છે નેવર. નેવર એટલે કે કદી પણ નહીં, ક્યારે પણ નહીં. આઈ હેવ નેવર ટોલ્ડ અનટ્રુથ. એવી રીતે એના પછીનો શબ્દ છે એવર. એવર એટલે કે ક્યારેય પણ. જેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર આ એવર શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ. હેવ યુ એવર વિઝિટેડ ધ ઝૂ? શું તમે ક્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે? હેવ યુ એવર વિઝિટેડ તાજમહલ? શું તમે તાજમહલની મુલાકાત લીધી છે? એ રીતે શબ્દ છે યટ. યટ એટલે છતાં પણ, વિરોધાભાસ દર્શાવવા માટે યટનો ઉપયોગ થતો હોય છે. અને ત્યારબાદ છેલ્લો શબ્દ છે રિસન્ટલી. રિસન્ટલી એટલે કે તાજેતરમાં, હમણાં જ. તો આના જેવા એડવર્બ્સ છે એ વપરાતા હોય છે. હવે આની અંદર જે યટ છે એ હંમેશા વાક્યના અંતમાં વપરાય છે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી છેલ્લે વાક્યમાં યટનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આવે છે સિન્સ અને ફોર. આ સિન્સ અને ફોર છે એ કર્મ પછી વપરાય છે, કર્મ એટલે કે ઓબ્જેક્ટ પછી. સિન્સનો ઉપયોગ થતો હોય છે શોઈંગ પરફેક્ટ ટાઈમ. જ્યારે ફોરનો ઉપયોગ થતો હોય છે શોઈંગ પીરિયડ ઓફ ટાઈમ. સમયનો ગાળો દર્શાવવો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય, અને ચોક્કસ સમય દર્શાવવાનો હોય ત્યારે સિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કેટલાક એક્ઝામ્પલ લઈએ. જેમ કે સિન્સ માય બર્થડે, સિન્સ માય મેરેજ, સિન્સ લાસ્ટ મિટિંગ, સિન્સ મોર્નિંગ,
सींस लास्ट मंथ अने एवी रीते फॉरनो जो उपयोग करिए तो एना एक्जाम्पल थाय छे फॉर अ वीक फॉर अ कपल ऑफ डेइज फॉर अ कपल ऑफ मंथ्स फॉर अ यर फॉर एन आर। तो आम सींस ने फॉर ये हमेशा कर्म पछी वाक्य में वपरात हुआ छे। तो हवे चालो आपणे एनी वाक्य रचना ने पण समझी लीए। तो पहली आपणे वाक्य रचना लीए छे जे एसर्टिव सेंटेंस એટલે કે હકાર વાક્ય રચના કહેવામાં આવે છે। હવે હકાર વાક્ય રચના કેવી હોય તો એમાં પહેલું કર્તા આવે, કર્તા પછી શું આવે તો હેવ અથવા તો હેઝ આવે। હવે હેવ કે હેઝ ક્યારે વપરાતું હોય છે, હેવ છે એ આઈ વી યુ અને ધેની સાથે વપરાય છે, હેઝ ક્યારે વપરાય છે હી સી ઇટ અથવા તો કોઈ નામ કર્તાના સ્થાને આવેલું હોય ત્યારે હેઝ વપરાતું હોય છે। ત્યારબાદ આવે છે ભૂતકૃદંત, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ ને। ભૂતકૃદંત એટલે કે ક્રિયાપદ છે, એના ત્રણ રૂપ હોય છે। એક એનું ઇન્ફિનિટીવાળું રૂપ જેને ટુવાળું રૂપ કહીએ છીએ આપણે, બીજું આવે છે ભૂતકાળનું રૂપ જેને પાસ્ટ ફોર્મ કહીએ છીએ, અને ત્રીજું આવે છે જેને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનું રૂપ કહેવામાં આવે છે। તો એ ભૂતકૃદંત અહીંયા આવે છે। ત્યારબાદ એના પછી આવશે કર્મ આવશે, અને છેલ્લે પછી અન્ય શબ્દો આવશે, વાક્યના અંતે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ આવશે। તો આ આખી જે વાક્ય રચના છે એ વાક્ય રચના કઈ થઈ, હકાર વાક્ય રચના થઈ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની। હવે એવી રીતે તેની નકાર વાક્ય રચનાને પણ જોઈ લઈએ। હવે નકાર વાક્ય રચનામાં ફરક શું હોય છે, તો જે હેવ છે કે હેઝ છે એ હેવની સાથે નોટ એ જોડાતું હોય છે, એટલે એનું ટૂંકું રૂપ શું થાય છે, હેવન્ટ થાય છે। ત્યારબાદ હેઝ છે એની સાથે નોટ જોડાતું હોય છે, તેનું ટૂંકું રૂપ શું થાય છે, હેઝન્ટ થાય છે। તો માત્ર હેવન્ટ કે હેઝન્ટ આ મૂકવાથી આખી જે વાક્ય રચના છે એ નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ બની જતી હોય છે। ત્યારબાદ ત્રીજા પ્રકારની રચના લઈએ તો જેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય રચના કહીએ છીએ। પ્રશ્નાર્થ વાક્ય રચના હંમેશા સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય, તો હેવ અને હેઝ છે એ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે, ત્યારબાદ પછી કર્તા સબ્જેક્ટ આવે, એના પછી ભૂતકૃદંત આવે, ત્યારબાદ કર્મ આવે, અને છેલ્લે અન્ય શબ્દો આવતો હોય છે। વાક્યના અંતે તમે જુઓ અહીંયા શું આવે છે, પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે। તો આમ આ આખી જે વાક્ય રચના થઈ એ કઈ રચના કહેવાય, એને પ્રશ્નાર્થ વાક્ય રચના કહેવાય। તો આમ આપણે આ ત્રણેય પ્રકારની વાક્ય રચના જોઈ લીધી છે। હવે આપણે ઉદાહરણ દ્વારા આ ફંક્શનને હવે સમજવાની કોશિશ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે પરીક્ષાની અંદર આ જે ફંક્શન છે એ ત્રણ રીતે પૂછાતું હોય છે। પહેલું છે એની અંદર જોઈન એ વિથ બી, જોડકા જોડોના સ્વરૂપમાં પૂછાતું હોય છે। એમાં એ વિભાગની અંદર કેટલાક વાક્યો આપેલા હોય અને બી વિભાગમાં ફંક્શનના નામ આપેલા હોય છે, એટલે તમારે એ વિભાગના વાક્યોને બી વિભાગના ફંક્શન સાથે જોડવાના હોય છે, જેની અંદર આપણને કોઈ તકલીફ પડતી નથી, કારણ કે તમને ઓપ્શન મળી રહેતા હોય છે, અને એક બે કે ત્રણને તમે જોડો એટલે ચોથું આપોઆપ જોડાઈ જતું હોય છે। પરંતુ એના સિવાયના જે બે પ્રશ્નો છે, જેમાંનો પહેલો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન, એટલે કે ફંક્શનનો વાક્યમાં ઉપયોગ કરી અને આ વાક્યને તમે પૂર્ણ કરો, અને બીજો પ્રશ્ન જે આવે છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન, એટલે કે સંવાદ છે એ સંવાદને ફંક્શનના ઉપયોગથી પૂર્ણ કરો। તો આપણે આ બે પ્રશ્નની આજે ચર્ચા કરીશું। તો પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન, તો એમાં આપણે ચાર વાક્યો લઈએ છીએ। તો પહેલું વાક્ય છે લેટ્સ ગો ટુ ધ રૂમ, એટલે કે ચાલો આપણે ઓરડામાં જઈએ, ખંડમાં જઈએ, ધ સર્વન્ટ પછી અહીંયા ખાલી જગ્યા છે। તો હવે અહીંયા આપણે વાક્યને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સથી પૂરું કરવાનું છે, પછી એમાં તમે હકાર વાક્યનો ઉપયોગ કરો કે નકાર વાક્યનો ઉપયોગ કરો। તો અહીંયા હકાર વાક્ય મેં બનાવ્યું છે હેઝ ક્લીન ઇટ, ધ સર્વન્ટ હેઝ ક્લીન ઇટ, એટલે કે નોકરે ઓરડાને સાફ કર્યો છે। તમે આ વાક્યની અંદર ફેરફાર પણ કરી શકો છો, તમે એવું પણ લખી શકો છો કે સર્વન્ટ હેઝ ઓલરેડી એરેન્જ ઓલ ધ થિંગ્સ ઇન અ પ્રોપર વે। તો આ રીતે આપણે અહીંયા વાક્યને પૂરું કરવાનું છે। હવે એવી રીતે બીજું વાક્ય લઈએ છીએ મિસ્ટર પારેખ ડઝન્ટ વોન્ટ એની બ્રેકફાસ્ટ, મિસ્ટર પારેખ છે એ કંઈ પણ બ્રેકફાસ્ટ લેવા ઈચ્છતા નથી, અને વાક્ય આપેલું છે હી અને બ્લેન્ક ખાલી જગ્યા આપ્યું છે,
તો અહીંયા વાક્ય પૂરું કર્યું છે મેં હેઝ ઓલરેડી ટેકન લંચ, એટલે કે તેમણે ક્યારનોય બપોરનું ભોજન લઈ લીધું છે. એવી રીતે અહીંયા વાક્યને આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ કે હી હેઝ ઓન ફાસ્ટ, એટલે કે તે ઉપવાસ ઉપર બેઠેલા છે, અથવા તો તેમનો ઉપવાસ છે, અથવા તો હી હેઝ ટેકન ડિનર, હી હેઝ ટેકન મીલ. આ રીતે આપણે વાક્ય લખી શકીએ છીએ. પછી એવી રીતે આપણે ત્રીજું વાક્ય લઈએ છીએ, આઈ વોન્ટ ટુ વિઝિટ રાજસ્થાન. અહીંયા તમે જુઓ કે અહીંયા ઇન્ફિનિટીવનો ઉપયોગ કર્યો છે, ટુ વિઝિટ, વોન્ટ પછી વપરાયું છે ને, એટલે એનો અર્થ થાય છે હું રાજસ્થાનની મુલાકાત કરવા માગું છું, અથવા હું રાજસ્થાનની મુલાકાત લેવા ઈચ્છું છું. પછી વાક્ય છે એમાં હેવ આવેલું છે અને ખાલી જગ્યા છે. આનો અર્થ થાય છે કે અહીંયા આપણે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યથી પૂરું કરવાનું છે. તો વાક્ય બનાવ્યું છે મેં, હેવ યુ એવર વિઝિટેડ ઇટ, શું તમે ક્યારેય તેની મુલાકાત લીધી છે, અથવા તો હેવ યુ એવર વિશ્ડ ટુ વિઝિટ ઇટ. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય અહીંયા બનાવ્યું છે. ચોથું વાક્ય છે, આઈ ગેવ હિમ માય બુક લાસ્ટ સન્ડે, ગયા રવિવારે મેં તેને મારું પુસ્તક આપ્યું. હવે તમે જુઓ અહીંયા કાળ કયો છે, ભૂતકાળનો છે ને, અને પછી વાક્ય છે બટ, વિરોધાભાસ છે, પણ હી પછી ખાલી જગ્યા છે. તો હવે અહીંયા વાક્ય આપણે પૂરું કરવાનું છે, બટ હી હેઝ ફોરગોટન ટુ રિટર્ન ઇટ, એટલે એનો અર્થ શું થાય કે ગયા રવિવારે મેં તેને પુસ્તક આપેલું પણ તેને પરત કરવાનું ભૂલી ગયો છે. વાક્ય આપણે અહીંયા બદલી શકીએ છીએ, બટ હી હેઝ જસ્ટ ફિનિશ્ડ ધીસ બુક, અથવા તો હી હેઝ કમ્પ્લીટ હિઝ હોમવર્ક વિથ ધ હેલ્પ ઓફ ધ બુક. તો આ રીતે આપણે વાક્યને પૂરું કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નની અંદર આ રીતે ચાર પ્રકારના ઉદાહરણોને જોઈ ગયા છીએ. હવે આપણે આ લઈએ, બીજા પ્રશ્ન લઈએ છીએ, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન, એટલે કે આ ફંક્શનનો ઉપયોગ કરીને સંવાદને આપણે પૂરું કરીશું. હવે આ સંવાદની અંદર આપણે બે સંવાદ લીધેલા છે. ધ ફર્સ્ટ ડાયલોગ ઇઝ બિટવીન ફાધર એન્ડ મધર, એન્ડ ધ સેકન્ડ ડાયલોગ ઇઝ બિટવીન ટુ ફ્રેન્ડ્સ, મીત એન્ડ જય. સો લેટ્સ ટેક ધ ફર્સ્ટ ડાયલોગ બિટવીન ફાધર એન્ડ મધર. નાઉ પાપા સેડ, પાપા સેડ ધેટ, દેટ મીન્સ પાપા આસ્ક કે વોટ ઇઝ ધેર ઇન ધ ડિનર, રાત્રિના ભોજનમાં શું છે. આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. હવે મમ રિપ્લાઈડ, આઈ પછી બ્લેન્ક છે. તો હવે અહીંયા વાક્ય આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સથી પૂરું કરીશું, જેમ કે આઈ હેવ મેડ સબ્જી એન્ડ રોટી, અથવા તો બીજું વાક્ય પણ બની શકે કે આઈ હેવ પ્રિપેર્ડ જસ્ટ નાઉ ધ મીલ, મેં હમણાં જ ભોજન છે એને તૈયાર કર્યું છે, મેં શાક અને રોટી બનાવેલી છે. તો આ રીતે પ્રશ્નનો આપણે જવાબ આપીશું. બીજું વાક્ય છે એમાં મીત આસ્ક, વાય આર યુ સો હેપી. મીતે જઈને પ્રશ્ન પૂછતા એમ કહ્યું કે તું આજે આટલો બધો આનંદિત કેમ છે, આજે આટલો બધો ખુશ કેમ છે. જય રિપ્લાઈડ, હુર્રા. હવે તમે જુઓ કે આ જે શબ્દ છે, આ શબ્દ કેવો છે, એ એક્સક્લેમેટરી વર્ડ છે, એ ઉદ્ગાર સૂચક શબ્દ છે. આ શબ્દ એવો હોય છે કે જે અમુક ભાવોને વ્યક્ત કરવા માટે આપોઆપ આપણા મુખમાંથી નીકળી જતો. હવે એના પછી વાક્ય છે વી અને બ્લેન્ક. તો મેં અહીંયા વાક્ય પૂરું કરેલું છે કે વી હેવ વોન ધ મેચ, વી હેવ વોન ધ કપ, વી હેવ ગોટ ધ મેક્સિમમ માર્ક્સ ઇન ધ ફાઇનલ એક્ઝામ. તો મિત્રો, આપણે પરીક્ષાની અંદર આ ફંક્શનની અંદર આ બે પ્રશ્નોમાં ખૂબ જ કાળજી લઈશું અને આ રીતે આપણે આ પ્રશ્નને પૂરો કરીશું. મિત્રો, તો આપણે આજે આ મુદ્દાને પૂરો કરીએ છીએ અને આશા રાખું છું કે આજે ફંક્શનની જે માહિતી મેં તમને સમજાવી છે એ તમારા અભ્યાસની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ફરીથી આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.